જોઈએ
ફોસ્ફરસ માટે કેળા ચોખા ઘઉં અને દૂધ આ જે મુખ્ય પ્રકારો છે ફોસ્ફરસ જે છે એ મોટા પ્રમાણમાં રહેલું હોય છે ત્યારબાદ છે આયરનના સ્ત્રોત કે આયરનનું પ્રમાણ કે વધારવા માટે આપણે શરીરને ક્યાં ક્યાં કયા દેવા જરૂરી છે ખાસ કરીને ચમડું યકૃત સફરજન અને પાલક આ જે મુખ્ય ચાર ખોરાક છે એમાં આયરનનું પ્રમાણ વધારે પ્રમાણમાં રહેલું હોય છે એટલે કે આ પ્રકારના ખોરાક જો શરીરને દેવામાં આવે તો તેમાં શરીરને આયરન જે છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે ત્યારબાદ છે કેલ્શિયમના સ્ત્રોત કે શરીરમાં જે કેલ્શિયમનું પ્રમાણ વધારવા માટે કયા પ્રકારના ખોરાક શરીરને દેવો જરૂરી છે તો ખાસ કરીને દૂધ અને ઈંડા આ જે દૂધ અને ઈંડા છે એમાં કેલ્શિયમનું પ્રમાણ વધારેમાં વધારે હોય છે અને કેલ્શિયમ તમે જાણો છો કેલ્શિયમ શા માટે જરૂરી છે કે કેલ્શિયમ શરીરના આપણા શરીરના જે હાડકાઓ છે એ હાડકાઓને મજબૂત કરવા માટે હાડકાઓને જે કંઈ પણ બંધારણ છે એને વ્યવસ્થિત કરવા માટે કેલ્શિયમની જરૂરિયાત હોય છે જો કેલ્શિયમની કમી હોય તો હાડકા જે છે ડબડા પડી જાય છે માટે જો કેલ્શિયમની શરીરની કમી હોય તો દૂધ અને ઈંડા આ બે ખોરાક ખાવાથી શરીરને જે કેલ્શિયમ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે તો અહીંયા આપણે આપણું ખોરાકનું જે મુખ્ય પાંચમું પોષક દ્રવ્ય હતું એના વિશેની આપણે માહિતી આપણે મેળવી લીધી છે કે ખનિજ સાર જે છે આપણા શરીર માટે શું કામ જરૂરી છે અને કયા કયા પ્રકારના ખનિજ સાર જોવા મળે છે અને એ ખનિજ સાર આપણા શરીરને કયા કયા પ્રકારના ખોરાકમાંથી મળે છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણે અહીંયા જે કાંઈ પણ પોષક દ્રવ્યો વિશેની માહિતી મેળવી છે તો કયું પોષક દ્રવ્ય કયા પ્રકારના ખોરાકમાંથી મળે છે એમાં તમે જોયું હશે કે કોઈ એક ખોરાકમાં એકથી વધારે પોષક દ્રવ્યો રહેલા હોય છે એવું નથી કે કોઈ એક ખોરાકમાં માત્ર આ પાંચમાંથી કોઈ એક જ પોષક દ્રવ્યો હોય છે ઘણા બધા ખોરાક એવા છે કે જેમાં એકથી વધારે પોષક દ્રવ્યોની હાજરી હોય છે હવે આ સિવાય પણ અહીંયા એક બાબત નક્કી છે કે કોઈ એક ખોરાકમાં એકથી વધારે પોષક દ્રવ્યો હોય એટલે કે કોઈ બે પોષક દ્રવ્યોની હાજરી હોય તો એમાં એક પોષક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય અને બીજા પોષક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય ત્યાં એક્ઝામ્પલ તરીકે કહેવામાં આવે કે ચોખા જે છે એ ચોખામાં એ કાર્બોદિત જે છે એ વધારે પ્રમાણમાં રહેલું હોય છે ચોખામાં આ સિવાયના બીજા પણ પોષક દ્રવ્યોની હાજરી છે પણ એ પોષક દ્રવ્યોની સરખામણીમાં ચોખામાં કાર્બોદિત જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે તો આથી આપણે એવું કહી શકાય કે ચોખા જે છે એ કાર્બોદિતથી સમૃદ્ધ ખોરાક છે એટલે કે તેમાં કાર્બોદિત છે એ વધારે પ્રમાણમાં રહેલું છે ચોખામાં આ સિવાયના પોષક દ્રવ્યો છે પણ ચોખામાં વધારે પ્રમાણમાં શું છે તો કે આ બધા પોષક દ્રવ્યો કરતા ચોખામાંથી વધારે પ્રમાણમાં કાર્બોદિત મળી રહે છે તો અહીંયા આપણે જે કાંઈ પણ ખોરાક જોઈએ છીએ એમાં એકથી વધારે પોષક દ્રવ્યો હોય છે પણ એમાં ત્યાં શું જોવા મળે છે કે કોઈ એક પોષક દ્રવ્યનું પ્રમાણ છે એ વધારે હોય છે કોઈ બીજા પોષક દ્રવ્યની સરખામણીમાં તો આજે આપણે અહીંયા ખનિજ સાર વિશે જોયું છે હવે આપણે અહીંયા જે મુખ્ય પોષક દ્રવ્યો છે આપણા ખોરાકમાં રહેલા જે મુખ્ય પોષક દ્રવ્યો છે એની આપણે માહિતી મેળવી લીધી છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ